હેલો ફ્રેન્ડ્સ મુદ્રિકા કુકમાં સ્વાગત છે તમારું આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી જ રીતે તળેલા મરચાં તમે તળેલા મરચાં તો ઘણીવાર ખાધા હશે પણ આ રીતના મરચાં જમવાનો સ્વાદ વધારી દેશે અને બનાવવા પણ સહેલા છે વળી પાંચ જ મિનિટમાં બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તળેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા ધોઈને મરચાં લીધા છે મરચાં મેં અહીંયા તીખા લીધા છે તમે કોઈ પણ પ્રકારના મરચાં લઈ શકો અહીંયા તો સૌથી પહેલાં મરચાંને સમારી લઈશું તો આ રીતે વચ્ચેથી કાપો પાડીને સમારી લઈશું કેમ કે આપણે વચ્ચે મસાલો ભરવાના છીએ એટલા માટે આ રીતે વચ્ચેથી કાપી લઈશું જો તમારે મરચાં તીખા ન ખાવા હોય તો આની અંદર જે રગ આવે એ તમે કાઢી શકો હું અહીંયા નથી કાઢતી તો આવી રીતે બધા મરચાંને સમારી લઈશું તો હવે મરચાંની અંદર ભરવા માટેનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે બે ચમચી સફેદ તલ તલનો સ્વાદ મરચાંની અંદર સરસ આવે છે પાંચ કળી લસણ અડધી ચમચી આખું જીરું સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધું ખાંડણીની મદદથી વાટી લઈશું આ રીતે અધકચરું વાટવાનું છે અહીંયા તો હવે અધકચરું વટાઈ ગયું છે હવે એની અંદર ધાણા એડ કરીશું તો મેં અહીંયા ધોઈને લીધા છે ધાણાને હવે એને પણ વાટી લઈશું આપણે અહીંયા ધાણાનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે એટલે વધારે ધાણા હશે તો મરચાંનો ટેસ્ટ સરસ આવશે તો આ રીતનો મસાલો અધકચરો વટાઈ ગયો છે હવે આ મસાલાને તૈયાર થયેલા મરચાંની અંદર ભરીશું આ મરચાં છે રોટલા સાથે એકદમ સરસ લાગે છે તો આ રીતે હવે મરચાંની અંદર ભરી લઈશું આ રીતે પ્રેસ કરી દઈશું એટલે નીકળે નહીં તો આ રીતે આપણે બધા મરચાંની અંદર મસાલો ભરી લઈશું મસાલો ભરાઈ ગયો છે હવે મરચાંને તળીને ઉપર નાખવા માટે મેથીનો ભૂકો તૈયાર કરી લઈશું આપણે તો હવે તેના માટે એક પેનની અંદર બે ચમચી સૂકી મેથી એડ કરીશું ગેસની ફ્લેમ લો રાખીશું અને મેથીને શેકી લઈશું મેથીને અહીંયા વધારે નથી શેકવાની બે મિનિટ શેકી લઈશું તો મેથીને હલકો કલર ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ પડે પછી ભૂકો કરી લઈશું તો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે અહીંયા આપણે બધો ભૂકો એડ નથી કરવાનો પણ આ રીતનો ભૂકો આપણે તૈયાર કરેલો હોય તો મરચાં તળતી વખતે આપણે આ ભૂકો એડ કરી શકીએ એટલે આપણે અહીંયા બધો ભૂકો નથી એડ કરતા હવે મરચાંને તળવા માટે એક પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ અડધી ચમચી સફેદ તલ અને મસાલો ભરેલા મરચાં એડ કરીશું ગેસની ફ્લેમ લોજ રાખીશું અહીંયા આપણે અને આ રીતે હલાવતા જઈશું અને મરચાંને તળી લઈશું આ રીતના મરચાં ઝટપટ બની જશે અને જમવાનો સ્વાદ પણ વધારી દેશે ઘરે મહેમાન આવે ત્યારે તમે આ જટપટ મરચાં બનાવી શકો અને મહેમાન પણ આ મરચાંને વારંવાર યાદ કરશે હવે મરચામાં હલકો કલર આવે એટલા માટે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે મસાલાની અંદર નાખેલું છે એટલા માટે એ પ્રમાણે એડ કરીશું હળદર અને મીઠું નાખીને મિક્સ કરી લઈશું અને આ રીતે મરચાંને ફેરવતા જઈશું થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મરચાં તળાઈ ગયા છે હવે આપણે મેથીનો ભૂકો જે તૈયાર કરેલો છે એ ઉપરથી અડધી ચમચી જેટલો ભૂકો એડ કરીશું તો આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે તો બનીને તૈયાર છે એકદમ નવા ટેસ્ટથી ભરપૂર તળેલા મરચાં